नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10ના વર્ગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની અંદર ડાંગ વનો અને પાઠ એનો અભ્યાસ કરતા હતા. તો ડાંગ વનો અને પાઠના સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ અને એના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર. આપણે જોતા હતા મહેન્દ્રસિંહ પરમાર આ પાઠની અંદર પત્ર દ્વારા પોતાના પિતાને વાત કરે છે. એમને ડાંગના જંગલોની જે દ્રશ્ય જોયું તે પછી ખાસ કરીને ત્યાંના લોકોની જીવનશૈલી અને ભોળી પ્રજાનું મૃત્યુ અંગેનું જીવન સત્ય સરસ રીતે રજૂ કર્યું એ વાતે આ પાઠની અંદર રજૂ કરે છે. લેખક કહે છે કે આમ તો એમના મિત્રો અંકલેશ્વરને મજાકમાં ગંધકેશ્વર કહેતા હોય છે, તેમ છતાં એની દુર્ગંધ સાથે લેખકને ગરોબો કેળવાઈ ગયો છે. લેખક અહીંયા આવવાનું વર્ણન કરે છે, એની રંગ રમણા અદ્ભુત. દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય તેવા ઘર. શું કહે છે કે દૂર દૂરથી જોઈએ ત્યારે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય તેવા ઘર. એ ઘર સુધી દોડી જતી સર્પીલી ભૂખરી કેડીઓ જ્યાં સનસેટ પોઈન્ટ જોવા માટે બેઠા હતા ત્યાંથી નીચેનું દ્રશ્ય કેવું દેખાતું હતું? તો કે સર્પીલી એટલે સાપના આકાર જેવી પેલી કેડી એટલે રસ્તો. ઉપર બેઠા બેઠા જોતા હતા ત્યારે લેખકને નીચે જે કેડી હતી એ સાપના આકારની દેખાતી હતી. ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની ને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ છાક એનો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારતો નયન રમ્ય ને નયન મનોહર. નયન એટલે આંખ અને રમ્ય એટલે નયનને ગમે તેવું. નયન મનોહર, નયન એટલે આંખ અને મનોહર એટલે મનને હરે તે મનોહર, મનને હરનાર મનોહર. શબ્દોની ખરેખરી અર્થ છાયા અહીં પ્રત્યક્ષ થાય છે. પવનની સાથે ગુમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના ત્રિવિધ. શું કહે છે? જમીન ઉપરથી ફૂલોના રંગ આવે, ગંધ આવે, અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકું. પવનની જાદુઈ લાકડી ફરેને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. શું કહે છે? પવન બદલાય એમ દ્રશ્ય અને શ્રાવ્ય. દ્રશ્ય એટલે જોઈ શકાય, શ્રાવ્ય એટલે સાંભળી શકાય. પવન બદલાય એમ એનો અવાજ બદલાય, એનું રૂપ બદલાય, ચલચિત્ર પરિવર્તન પામતું રહે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું છે. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. પણ આ જગ્યા એ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. વિશ્વની કોઈપણ સ્પંદનશીલ અને ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને કોણ કેમ રિએક્ટ થાય? પદાર્થ એક જ પણ એને ઝીલનાર પાત્રો કેવા નોખા, ને તોય હેમનું હેમ વળી. શું કે છે? પદાર્થ એક પણ એને ઝીલવાવાળા પાત્રો જુદા જુદા, ને છેલ્લે તોય હેમનું એમ. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા. દંડકારણ્યના જુદા જુદા રૂપ, રિએક્ટ એટલે પ્રતિક્રિયા, અસર. આપણે અગાઉ જોયું ને, રિએક્ટ એટલે પ્રતિક્રિયા. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા. મહાલનું ડાંગ, વધઈનું ડાંગ, સુબીર, વાસંદા, શિવઘાટ, સાપુતારા બધે દોડાદોડ કરી મૂકી. ક્યાંક ખૂબ ઊંચાઈથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું. બધી જગ્યાએ ફરી વળ્યા. ખીણને રસ્તે રાતે નીકળ્યા તો સ્તબ્ધ થઈ ગયા. ખીણમાં જોયું તો શું દેખાય? ચારે છો તરફ એટલે ચારે બાજુ આગિયા. સાગના ઝાડ રાતોરાત કોઈકે શણગારી લીધા હોય રાતે આગિયા દેખાતા. એટલે લેખકે શું કીધું કે રાતે આગિયા દેખાય તો સાગ ઉપર જાણે કે કોઈએ પેલી લાઈટો કરી હોય એવું લાગતું હતું. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ અને અહીં નીચે આગિયા. ઉપર આકાશના તારા, નીચે આગિયા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે. સ્થાનનો ફરક અમથો, અમથો એટલે નકામું, સ્થાન એટલે જગ્યા. સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું, આકાશમાં અજવાળું અને તળિયામાં પણ અજવાળું. સ્થાન એટલે જગ્યા, જગ્યાનો ફરક અમથો એટલે નકામું, મૂળમાં તો અજવાળું. તારકો શિખર સોય,
શિખર એટલે ટોચ ઉપર, તારક એટલે તારાઓ, તારા સોહે એટલે શોભે, તારકો શિખર સોહે આગિયા તરાયમો, તરાય એટલે ખાડીમો, ખાડીમો આગિયા શોભે ને શિખર ઉપર તારા શોભે, અહીં તહીં ઉડ ઉડ કરતા આગિયાઓ અંધકારને શણગારીને કઈ મોઝેઇક બનાવી આપે. આ આગિયાઓ આમ તેમ ઉડતા ઉડતા હોય છે તો શું કે છે, સરસ મજાનું મોઝેઇક બનાવી આપે છે. નામનો જાદુ કેવો હોય એની વાત કરું. અહીં ગિરિમાળાનો ધોધ છે લગભગ 301 મીટર ઊંચો. સુસવાટા નાખતું પાણી પૂર જુસમાં નીચે પડે, વિકરાઈ જાય નાના સરખા તળાવ રૂપે. ચો તરફ પર્વતમાળાઓ વચ્ચે આ ધોધ, જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચેને પથ્થરની ઓથ લઈને નીચે જોયું. ધુવાધાર જોયેલો જબલપુર એના વિકરાળ રૂપની પાસે. આ તો કંઈ નહીં, પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. આ નદી છે ગીરા. નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા. વાણીનું આ રૂપ મારા સાહિત્ય પણ રૂપ બન્યું, મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મે ને નીચે તળાવમાં સચિત થાય. ટચુકડા બુભુક્ષ માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા છે તેમ હું એ ઊભો હોઉં, પછી એ જળ પાછું બંધાઈ ન રહે. ગીરા નદીના રૂપ વળી નવા પ્રદેશો સર કરે. કેટલું સરસ નામ, ગીરા એ નદીનું નામ છે. લળી લળીને હેત કરતા વાંસના ઝુંડ, શું કહે છે, વાંસ. લળી લળીને હેત કરતા વાંસના ઝુંડ, ક્યાં કુનમત ગજ યુદ્ધ જેવા. ગજ એટલે હાથી, હાથીનું યુદ્ધ, ગજ યુદ્ધ યુદ્ધ જેવા. ક્યાંક એકલ દોકલ પ્રણય જેવા. વૃત્તિઓ સગળી ઠરી ઠામ થઈ જાય. હાડી હાડી ડમરી બન, સોરી સોરી, ડાહી ડમરી બની જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેઉનો નજદીક અને બારીક અનુભવ થાય. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ આંગળી જતું અનુભવ. મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય. શું કે છે, દરેકની જોવાની દ્રષ્ટિ અલગ અલગ. લેખક અહીંયા એમ કે છે કે હું મારી દરેક મુસાફરી મારા માટે યાત્રા બની રહેતી હોય. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું, આ મારો અનુભવ છે. આહવા આવ્યો એ પહેલાં અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું. ડાંગ દરબારની બીજા લોકો જોડે કે મેં વાતો સાંભળેલી. ડાંગ દરબારની વાતો કાને પડેલી. આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો. લેખક શું કહે છે કે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું. આહવાની ગલી કુંજીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરું. સ્થાનિક પ્રજાને જોયા કરું. એમની સંસ્કૃતિનું હજી આજે એટલી જ જીવંત, એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો. થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ. શું કહે છે કે હાથમાં હાથ ભીડીને નાચીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું સરકસ સામે મળ્યું. સૌથી આગળ બે ત્રણ આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે, કે આદિવાસીને લગ્ન કેવા છે જોવા મળશે. આજે તો આ તો કંઈક બીજું જ નીકળ્યું. કોઈનું મરણ થયેલું. એની નનામી ઉચકીને ડાઘવો જતા હતા. નનામી એટલે આપણી ઠાઠડી કહીએ ને તે. નનામી ઉચકીને ડાઘવો જતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા. મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાદ્યું હશે. લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું એટલું જ લખ્યું અને ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. મારી આ પત્ર ચેષ્ટા ગમી નહીં. ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામો પગ બોળીને આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી. તમને ત્યાં કેવા યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તોય. હાવ મહેન્દ્રસિંહ પરમાર.
રખડુના કાગળમાંથી આ લલિત નિબંધ લખ્યો છે પત્ર સ્વરૂપે.